નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ની ગણિત વિષયની તારીખ 18/1/2024ના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તે એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન 18/1/2024ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે. તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો 18/1/2024ના રોજ. અને તે વિડીયો મેળવવા માટેની અને PDF મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. કુલ 25 ગુણનું પ્રશ્નપત્ર છે. પાઠ નંબર પ્રકરણ નંબર 9 અને 10માંથી આ જે એકમ કસોટી છે તે લેવાનાર છે. અહીંયા આપણને કહ્યું છે કે નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે કારણ આપી જણાવો, જેના કુલ 5 માર્ક્સ છે. એમાં પહેલું, ટેન એનું મૂલ્ય હંમેશા એ કરતાં ઓછું હોય છે. તો આ વિધાન અસત્ય છે, કારણ કે ટેન ટેટા બરાબર સાબાના છેદમાં પાબા, અને જ્યારે સાબાનું માપ પાબા કરતાં ઓછું હોય ત્યારે ટનનું મૂલ્ય 1 કરતાં ઓછું મળે. પરંતુ જો સાબાનું માપ પાબા કરતાં તો ટેનનું મૂલ્ય 1 મળે. ચાલો ત્યાર પછી બીજો દાખલો. એ માપવાળા કોઈક ખૂણા માટે સેક એ બરાબર 2/5 સત્ય છે. તો આપેલ વિધાન સત્ય છે, કારણ અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલું છે. ત્યાર પછી ત્રીજું, ખૂણા એના કોસેકેન્ટને સંક્ષિપ્તમાં કોસ એ તરીકે લખાય છે. તો આ વિધાન અસત્ય છે, કારણ અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી ચોથું, કોટ અને એનો ગુણાકાર કોટ એ છે. તો આપેલ વિધાન અસત્ય છે. ત્યાર પછી ચોથું, ટીટા માપવાળા કોઈ એક ખૂણા માટે સાઇન બરાબર 4/3 શક્ય છે. તો આ વિધાન પણ સત્ય નથી. ત્યાર પછી છે બીજું, કિંમત શોધો જેના કુલ 6 માર્ક્સ છે. એમાં સાઇન 16 cos 13 + sin 13 cos 60. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો આપણે આ રીતે ગણી શકીએ, 4/4 = 1. ત્યાર પછી બીજું, 2 × 10²⁴5 + cos²⁩⁰ − sin²⁴16. તો 2 √3² + √3² 2 + 1 + 3/4 − 3/4 એટલે 2 + 3/4 − 3/4 એટલે જવાબ આવશે આપણો 2. ત્યાર પછી ત્રીજું, જો 2a એ લઘુકોણનું માપ હોય તથા ટેન 2a બરાબર cot A − 18 હોય તો એની કિંમત શોધો. તો ટેન 2a બરાબર cot A − 18 cot 19 − 2a = A − 18 19 − 2a = A − 18 19 + 80 = A + 2a 108 = 3a = 36. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સાબિત કરો જેના કુલ 9 માર્ક્સ છે. એમાં 10 = 48 10 = 23 10 = 42 10 = 67 = 1. તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલો આપણે અહીંયા આખો ગણીને બતાવેલો છે. તો 1 બરાબર આવશે જવાબ. ત્યાર પછી આપણે જોઈએ બીજું, cos 38 cos 52 − sin 38 sin 52 = 0. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર જવાબ આપણો 0 આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો. જો A, B અને C એ ત્રિકોણ ABCના ખૂણા હોય તો સાબિત કરો કે sin B + C2 = cos A·2. તો અહીંયા સમગ્ર દાખલો તમને આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. મિત્રો, તારીખ 18/1/2024ના રોજની ધોરણ 10ની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે તે સોલ્યુશનની PDF આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ થઈ જશે. વોટ્સઅપ ઉપર પણ તમે આ PDF મેળવી શકો છો. અહીંયા નંબર તમને આપવામાં આવેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, સાબિત કરો જેના કુલ 5 માર્ક્સ છે. એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના 2 સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. માર્ગ ઉપર વચ્ચે આવેલ કોઈ એક બિંદુ એથી બંને સ્તંભની ટોચના ઉત્સેદ કોણોના માપ 60° અને 30° જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ શોધો તથા બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. અહીં A, B અને D એ સ્તંભ છે. બિંદુ સી એ નિરીક્ષણ બિંદુ છે. અહીં 2 ત્રિકોણ બને છે. ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, ખૂણો C બરાબર 60. ત્રિકોણ ABCમાં ખૂણો D બરાબર 90 અને ખૂણો C બરાબર 30. તો આવી રીતે જોઈ શકો છો કે અહીંયા આપણને સમગ્ર દાખલો જે છે તે દર્શાવવામાં આવેલો છે. તો આ રીતે આપણે દાખલો જે છે તે ગણી શકીએ. મિત્રો, જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે 18/1/2024ના રોજ આપણી આ ચેનલ ઉપર સંપૂર્ણ સોલ્યુશન સાથે મુકાઈ જશે. તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ દરેકને પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તે જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે.